નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ભરેલ રીંગણનું ગ્રેવીવાળું શાક બનાવીશું. આમ તો રીંગણમાંથી ઘણી પ્રકારના શાક બનાવી શકાય છે, પણ આપણે આજે ડુંગળી, ટમેટાયુક્ત અને મસાલાથી ભરેલ રીંગણ બટેટાનું સ્વાદિષ્ટ શાક બનાવીશું. આ શાક બનાવવા માટે જોઈશે 4 નાની સાઇઝના રીંગણ, 3 નાના બટેટા, 1 ડુંગળી બારીક સમારેલી, 1 ટમેટું બારીક સમારેલું, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચાં પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી લસણની ચટણી, 2 ચમચી ખાંડ, 3 ચમચી ધાણાજીરું પાવડર. સૌ પહેલાં રીંગણ બટેટામાં ભરવાનો મસાલો બનાવી લઈશું. એક બાઉલમાં ધાણાજીરું, મીઠું, હળદર, લાલ મરચાં પાવડર, ખાંડ અને તેલ નાખીશું. હવે હાથ વડે બધું સરસ મિક્સ કરીશું. મસાલો બની ગયેલ છે. હવે મસાલાને થોડી વાર સાઈડ પર રાખીશું અને બટેટાની છાલ કાઢી લઈશું. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લઈશું. પછી વચ્ચેથી 2 કટ એવી રીતે કરીશું જેથી વચ્ચે ખોલીને મસાલો ભરી શકાય અને ખાતી વખતે તેના 4 પીસ થઈ શકે. ત્યારબાદ રીંગણની સાઈડની પાંદડીને કાઢી લઈશું. પછી તેની દાંડી અને આગળનો થોડો ભાગ પણ કાઢી લઈશું અને તેને પણ વચ્ચેથી 2 કટ એવા કરીશું જેથી તેમાં પણ મસાલો ભરી શકાય. આ રીતે બધા જ રીંગણ સમારી લઈશું. પછી રીંગણને થોડું ખોલી તેમાં મસાલો ભરીશું. આ રીતે બટેટામાં પણ મસાલો ભરી દઈશું. આમ રીંગણ અને બટેટા ભરી લઈશું. બધા રીંગણ અને બટેટા ભરાઈ ગયા છે. હવે તેને વઘારીશું. ગેસની મધ્યમ આંચ પર એક કુકર રાખીશું. તેમાં 5 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થતાં તેમાં થોડી રાઈ નાખીશું. પછી થોડી હિંગ પણ નાખી દઈશું. હવે આ વઘારમાં ડુંગળી નાખીશું અને સાથે લસણની ચટણી પણ ઉમેરી દઈશું અને હલાવતા રહીને સાંતળીશું. લસણ ડુંગળી થોડા શેકાઈ જાય એટલે તેમાં ટમેટા નાખી દઈશું અને ફરીથી હલાવીને સાંતળીશું. હવે આમાં ભરેલા રીંગણ અને બટેટાને નાખી દઈશું અને બધું હલાવીને મિક્સ કરીશું. થોડી વાર હલાવતા રહીને તેને શેકીશું જેથી મસાલો સરસ શેકાઈ જાય.
ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું અને કુકરને બંધ કરીશું. ત્રણ સીટી વાગે ત્યાં સુધી તેને બફાવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈશું. કુકર ઠંડુ થતા ખોલીશું. રીંગણ બટેટાને છરી વડે ચેક કરીશું. શાક સરસ ચડી ગયું છે. હવે તેને ગરમ ગરમ જ પ્લેટમાં સર્વ કરીશું અને ઉપર થોડી કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. આ શાકને તમે રોટલી, રોટલા, પૂરી, પરાઠા, ભાત કે ખીચડી સાથે ખાઈ શકો છો. જુઓ, આપણું ભરેલા રીંગણ બટેટાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલશો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ચેનલના નામની બાજુમાં આવેલ બે લાઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું, જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.